મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે ક્રમાણુસૂચક સૂત્ર શોધવાનું ચોથો દાખલો આપણે છે તે ઉત્પન્ન થયેલા CO2નું દળ ગણવાનું છે. આપણી પાસે એક મોલ કાર્બનને હવામાં ભરવામાં આવે તો આપણે જાણીએ છીએ તેમ કે એક મોલ કાર્બન એટલે પહેલાનું સોલ્યુશન નંબર 1 સોલ્યુશન એક મોલ કાર્બન એને હવામાં ભરવામાં આવે ત્યારે CO2 કેટલો ઉત્પન્ન થાય છે તો આપણે એક સિમ્પલ ઇક્વેશન લખીએ કે કાર્બનને જ્યારે હવામાં ભરવામાં આવે ત્યારે C O2 ગેસ this solid plus O2 gas gives CO2 gas. આ એનું હવામાં ભરવાનું સમીકરણ આવે છે, રાસાયણિક સમીકરણ. હવે અહીં આપણે જોઈ શકીએ કે એક મોલ કાર્બન છે, કાર્બનના એક મોલ છે, ઓક્સિજન પણ એક મોલ વપરાયેલો છે, ડાયોક્સિજન એટલે કે 32 ગ્રામ વપરાયેલો છે, આ 12 ગ્રામ વપરાયેલો છે, ત્યારે આપણને CO2 જે મળે છે તે 44 ગ્રામ એટલે કે એક મોલ CO2 મળે છે. આમ પહેલા દાખલાનો આન્સર 44 ગ્રામ CO2 આપણને મળે છે, 44 ગ્રામ CO2 ઉત્પન્ન થશે. નંબર 2 એક મોલ કાર્બન લઈએ પણ 16 ગ્રામ ડાયોક્સિજનને આપણે બાળવાનું છે એટલે કાર્બન વત્તા O2 ગિવ CO2. પરંતુ આપણે જોઈએ કે 12 ગ્રામ કાર્બન હોય 32 ગ્રામ ડાયોક્સિજન હોય ત્યારે 44 ગ્રામ CO2 આપણને મળે છે. રાઈટ, આ તો આપણે જોઈ ગયા. હવે આપણી પાસે કાર્બન એક મોલ એટલે 12 ગ્રામ જ લેવાના છે પરંતુ ઓક્સિજન 16 ગ્રામ લેવાના છે તો CO2 કેટલો ઉત્પન્ન થશે? તો આના માટે કાર્બનનું પ્રમાણ ભલે 1:1 હોય પણ ઓક્સિજનનું પ્રમાણ અહીંયા 32 અને અહીંયા 16 ગ્રામ છે એટલે કે અડધું છે તો CO2 પણ તે રીતે જ ઉત્પન્ન થશે. તો આપણે જોવા જઈએ તો 16 ગ્રામ 32 ગ્રામ 32 ગ્રામ CO2 32 ગ્રામ ઓક્સિજન બરાબર 44 ગ્રામ CO2 મળે તો 16 ગ્રામ ડાયોક્સિજનને બાળવાથી કેટલા ગ્રામ CO2 મળે? માટે CO2 નું દળ બરાબર 16 ગુણ્યા 44 ડિવાઇડ બાય 32 એટલે કે 22 ગ્રામ CO2 આપણને મળે છે. આમ કાર્બન ભલે એક મોલ હોય પરંતુ જેનું ઓછું પ્રમાણ છે તેવું ઓક્સિજન કે જે સીમિત પ્રક્રિયા કહેવાય તેના અનુસંધાનમાં આપણે CO2 નું દળ નક્કી કરી શકીએ. હવે આપણો પ્રશ્ન એ હશે કે કાર્બન અહીંયા કેટલા ગ્રામ, 12 ગ્રામ હતો પણ વપરાયો કેટલા ગ્રામ, તો તે પણ આપણે જોઈએ કે કાર્બન કેટલા ગ્રામ વપરાયો હશે. તો એના માટે આપણે આ પદ મૂકવું પડે કે 12 ગ્રામ જ્યારે કાર્બન વપરાય ત્યારે 32 ગ્રામ ઓક્સિજન વપરાય છે. આનો મતલબ કે 32 ગ્રામ ઓક્સિજન 12 ગ્રામ વપરાય તો 16 ગ્રામે કેટલા ગ્રામ કાર્બન વપરાતો હશે? તો 32 ગ્રામ O2 બરાબર 12 ગ્રામ કાર્બન નું દહન થાય તો 16 ગ્રામ O2 સાથે કેટલા ગ્રામ કાર્બનનું દહન થાય? તો કાર્બનનું દળ આપણે જોઈએ તો કાર્બનનું દળ બરાબર 16 × 12 / 32 = 6 ગ્રામ કાર્બનનું દહન થયેલું હશે. આ રીતે આપણે આ સીમિત પ્રક્રિયાની મદદથી કયો પદાર્થ કેટલા ગ્રામ વપરાય છે તેની પણ જાણકારી મેળવી શકીએ. હવે આપણે બીજો જોઈએ, 2 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજન સાથે બાળવામાં આવે તો અહીંયા પણ ફરી પાછું આપણે સોલ્યુશન નંબર 3 આમાં ચેન્જ કરીએ. કાર્બન પ્લસ O2 ગિવ CO2 આ ફિક્સ છે, 1 મોલ 1 મોલ 1 મોલ એ પણ ફિક્સ છે, 12 ગ્રામ 32 ગ્રામ 44 ગ્રામ એ પણ ફિક્સ છે. હવે આપણે આ 2 મોલ લઈએ તો 2 મોલ લઈએ તો આપણે અહીંયા મળશે આપણને 24 ગ્રામ. અહીંયા આપણે 2 મોલ લેવા જઈએ તો અહીંયા આપણને મળશે 64 ગ્રામ. અહીંયા આપણે 2 મોલ લેવા જઈએ તો આપણને મળશે 88 ગ્રામ. રાઈટ, પરંતુ
આ 24 ગ્રામ ની કમ્પેરીઝન માં આપણી પાસે ઓક્સિજન 16 ગ્રામ જ છે તો 16 ગ્રામ ઓક્સિજન હોય ત્યારે CO2 કેટલો મળશે તો આપણે આ પદનો ઉપયોગ કરીશું કે 64 ગ્રામ ડાયઓટુ ડાયઓક્સિજન બરાબર 88 ગ્રામ CO2 માટે 16 ગ્રામ ડાયઓક્સિજન નું દહન થી કેટલા ગ્રામ CO2 મળે ઇઝ ઇક્વલ ટુ 16 88 ડિવાઇડ બાય 64 16 4 જા 22 22 ગ્રામ CO2 ઉત્પન્ન થાય મિત્રો તત્વયોગમિતિ એટલે કે સ્ટોઇકિયોમેટ્રી અને સીમિત પ્રક્રિયક આપણે લિમિટિંગ ફેક્ટરની વાત કરતા હોય ત્યારે હંમેશા જે ઓછું દળ ધરાવતું તત્વ હોય તેની કમ્પેરિઝનમાં આપણે બીજા બધા પદાર્થો ને ધ્યાનમાં લેવાના હોય એટલે કે ઓછું દળ ધરાવતો પદાર્થ જેટલો વપરાતો હોય તેટલા પ્રમાણમાં તેની સાથે વપરાતો જે પદાર્થ છે તે પણ તેટલો જ હશે અને જે ઉત્પન્ન થતો પદાર્થ હોય તેને પણ ઓછું દળ ધરાવતો પદાર્થ જે વપરાતો હોય તેની કમ્પેરિઝનમાં જ આપણે શોધવો પડે અહીંયા આપણે કાર્બનની કમ્પેરિઝનમાં ક્યારેય CO2 નું દળ નક્કી કરી શકીએ નહીં આ આ રીતે આપણે મૂકીને એટલે જે ઓછું દળ ધરાવતો ઓક્સિજન છે તેની કમ્પેરિઝનમાં જ આપણે નક્કી કરવું પડે આપણે મિત્રો જે આપણે સ્વાધ્યાયનો 1.4 નંબરનો જે દાખલો ભણ્યો કે જેમાં આપણે CO2 નું દળ નક્કી કર્યું કોની કમ્પેરિઝનમાં તો કાર્બનનું દહન થયું તેની સાથે ઓક્સિજનનું બંનેનું દહન થઈને CO2 બને છે તેના આધારે આપણે CO2 નું દળ ગણેલો તો હવે આવો એક બીજો એક્ઝામ્પલ હું તમને પ્રેક્ટિસ માટે શીખવાડું છું તો અહીંયા ઉત્પન્ન થયેલા CO2 નું દળ ગણો જ્યારે 24 ગ્રામ કાર્બન અને 64 ગ્રામ ડાયઓટુ નું દહન થતું હોય ત્યારે હવે આપણે જોઈએ તો સિમ્પલ સૂત્ર આપણે એવું છે કાર્બન સોલિડ પ્લસ O2 ગેસ ગિવ્સ CO2 ગેસ આપણે નું દળ પણ જાણીએ છે કાર્બન નું 12 ગ્રામ દળ છે ઓક્સિજન નું 32 ગ્રામ દળ છે CO2 નું 44 ગ્રામ દળ છે તો અહીંયા આપણે ઉત્પન્ન થયેલા CO2 નું દળ 24 ગ્રામ લઈએ તો અહીંયા 12 ના 24 એટલે ડબલ થઈ ગયા ઓક્સિજન ના આપણે લેવાના છે 64 ગ્રામ એટલે તે પણ ડબલ થઈ ગયા એટલે આપણા માટે એક વસ્તુ ઈઝી થઈ ગઈ કે કાર્બન નું દળ પણ ડબલ થયેલું છે ઓક્સિજન નું પણ દળ ડબલ થયેલું છે તો ઉત્પન્ન થતા CO2 નું દળ કેટલું હશે તો કોઈની પણ કમ્પેરિઝન માં અહીંયા તમે CO2 નું દળ શોધી શકો સપોઝ કે ઓક્સિજન ની કમ્પેરિઝન માં શોધીશું તો પણ આપણને એક જવાબ મળશે કાર્બન ની કમ્પેરિઝન માં શોધીશું તો પણ એ જવાબ જોવા મળશે કેમ કે કાર્બન અને ઓક્સિજન બંને ના દળ આપણે બે ગણા કરેલા છે માટે ઉત્પન્ન થતા CO2 નું દળ ઉત્પન્ન થતા CO2 નું દળ બરાબર સપોઝ કે આપણે આ ચાર ને કમ્પેર કરીએ તો 64 ઇન્ટુ 44 ડિવાઈડ બાય 32 32 ટુ ઝા એટલે 88 ગ્રામ CO2 મળે આ રીતે આપણો પહેલો દાખલો પૂર્ણ થાય 12 ગ્રામ 32 ગ્રામ 44 તો ડબલ કર્યા 24 64 આપણે ડાયરેક્ટ પણ આપણે વિચારી શકીએ કે 88 ગ્રામ આવે અને ઉત્પન્ન થતા CO2 નું દળ કોઈ બી કમ્પેરિઝન માં આપણને મળે છે હવે બીજો આપણો દાખલો એવો છે કે જેમાં 3 ગ્રામ કાર્બન જ લેવાનો છે અને 32 ગ્રામ ડાયોક્સિજન સાથે તેનું દહન થાય છે તો આપણે આ પદ એમ જ રહેશે 12 ગ્રામ 32 ગ્રામ ને 44 ગ્રામ પરંતુ આપણે હવે કાર્બન નું દળ 3 ગ્રામ કરી દઈએ છે તો 3 ગ્રામ કાર્બન ડાયોક્સિજન નું દળ આપણે જોઈએ છે તો કેટલું છે તો 32 ગ્રામ છે ત્યારે CO2 કેટલા ઉત્પન્ન થશે હવે અહીંયા કમ્પેર કરીએ તો ઓક્સિજન નું દળ જેટલું હતું તેટલું જ રહે છે જ્યારે કાર્બન નું દળ હતું તેના કરતા ઘટી ગયેલું છે એનો મતલબ એવો કે કાર્બન એ શું કહેવાય હમણાં જ મેં તમને વાત કરી તેમ લિમિટિંગ એજન્ટ ઇટ મીન્સ સીમિત પ્રક્રિયક તરીકે કોણ બનશે કાર્બન અને આપણે શું કરીશું તેની કમ્પેરિઝનમાં દળ નક્કી કરીશું તો કાર્બન ની જો દર છે તો 12/3 છે તો CO2 44 એ કેટલા મળે તે તો ઉત્પન્ન થતા CO2 નું દળ બરાબર 3 × 44 ભાગ્યા 12 આ રીતે આપણને 11 ગ્રામ CO2 મળે છે ઓક્સિજન ભલે 1 મોલ વપરાતો હોય પણ ઓક્સિજન નું પ્રમાણ પણ તેમાં ઓછું જ વપરાશે 1 મોલ આપેલો છે વપરાશે ઓછું પણ 3 ગ્રામ ની કમ્પેરિઝન માં આપણને CO2 તો કેટલું મળશે 11 ગ્રામ જ CO2 મળે છે એટલે સીમિત પ્રક્રિયામાં આપણે આ બીજો દાખલો ઉદાહરણ તરીકે લીધો અને પ્રેક્ટિસ તરીકે લીધો એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે સીમિત પ્રક્રિયા કોને કહેવાય અને તેના આધારે આપણે કેવી રીતે દાખલાઓ ગણી શકીએ રાઈટ
આપણે હવે કોઈ એક આપણી પાસે સંયોજન આપેલું છે અહીંયા છે CuSO4 એનું દળ આપણને આપી દીધેલું છે 100 ગ્રામ એમાંથી આપણે તત્વ એટલે કે Cu કેટલા ગ્રામ મેળવી શકીશું તે આપણે નક્કી કરવાનું છે તો આના માટે એકદમ ઈઝી છે કે આપણે શું કરીશું CuSO4 જે છે તેનું આણ્વીય દળ પહેલા આપણે શોધી કાઢીએ તો CuSO4 નું આણ્વીય દળ બરાબર CuSO4 નું આણ્વીય દળ બરાબર Cu plus S plus 4 in bracket oxygen copper નો પરમાણ્વીય દળ 63.5 છે સલ્ફર નો 32 છે ઓક્સિજન નો 16 છે આ રીતે 63.5 plus 32 plus 64 is equal to 4 ને 6 ને 3 9 6 ને 3 9 ને 6 15 159.5 ગ્રામ આપણો ગ્રામ પર મોલ CuSO4 નો આણ્વીય દળ આવ્યો આનો સીધો જ મીનિંગ એવો થાય છે કે આપણી પાસે જે 159.5 ગ્રામ જે CuSO4 છે તેમાં Cu નું દળ કેટલું છે તો Cu નું દળ તેની અંદર Cu નું દળ આપણી પાસે 63.5 છે તો આપણી પાસે 100 ગ્રામ CuSO4 હોય તો કેટલા ગ્રામ Cu મળશે તો આપણે પદ આ રીતે મૂકીશું 159.5 ગ્રામ CuSO4 માં રહેલ Cu ઇઝ ઇક્વલ ટુ 63.5 ગ્રામ Cu માટે 100 ગ્રામ CuSO4 માં રહેલ Cu બરાબર કેટલા થશે હવે એક સિમ્બલ આપણને રેશિયો આપેલો છે કે જેની મદદથી આપણે નક્કી કરી શકીશું 100 ઇન્ટુ 63.5 ડિવાઈડ બાય 159.5 હવે આપણે આની નજીકની પૂર્ણાંક સંખ્યા લઈએ તો આપણે આને આપણે 64 ગણી લઈએ આને આપણે 160 ગણી લઈએ તો 80 આ 32 અને 2 વડે ભાગ્યું આને પણ 2 વડે ભાગ્યું ત્યારબાદ અને 4 વડે ભાગીએ તો 4 નો 32 બરાબર છે સોરી 4 તો 8 અને અહીંયા આવશે 5 તો 10 4 8 32 8 5 40 એટલે નિયર ઇક્વલ ટુ 40 ગ્રામ Cu આપણને મળે છે આમ એકદમ સરળ દાખલો હતો કે અણુ ભાર જેટલું દળ હોય તો તેમાં જે તત્વ રહેલું હોય તેનું પરમાણુ દળ જેટલું વજનમાં સમાયેલું હોય તો આપણને જે દળ આપ્યું છે તેમાંથી કેટલા મળશે તે આપણે નક્કી કરી શકીએ મિત્રો હમણાં આપણે CuSO4 નો દાખલો ભણ્યો તેવો જ એક બીજો હું તમને પ્રેક્ટિસ કરાવું છું કે 36 ગ્રામ યુરિયા 36 ગ્રામ યુરિયા માં રહેલ ઓક્સિજન નું દળ ગણો ઓક્સિજન નું દળ ગણો આપણે જાણીએ છીએ તેમ કે યુરિયા કે જેનું અણુ સૂત્ર NH2CONH2 છે જેનું આણ્વીય દળ બરાબર 60 ગ્રામ પર મોલ છે તો આપણે ફક્ત ઓક્સિજન નહીં ગણીશું એમાં હાઇડ્રોજન નાઇટ્રોજન કેટલા કેટલા ગ્રામ રહેલા છે બધું શોધી કાઢીએ આપણે તો આપણે જોઈ શકીએ કે NH2CO2NH2 નો અણુભાર 60 છે તે કઈ રીતે આવે છે તો યુરિયાનો અણુભાર બરાબર યુરિયાનો અણુભાર બરાબર 2 ઇન બ્રેકેટ N 2 નાઇટ્રોજન છે 4 હાઇડ્રોજન છે 4 ઇન બ્રેકેટ H 1 કાર્બન છે 1 ઓક્સિજન છે આ રીતે 2 ઇન બ્રેકેટ 14 પ્લસ 4 ઇન બ્રેકેટ હાઇડ્રોજન એટલે 1 પ્લસ 12 પ્લસ 16 આ રીતે 28 પ્લસ 4 પ્લસ 12 પ્લસ 16 ઇઝ ઇક્વલ ટુ 60 ગ્રામ પર મોલ થાય છે હવે આપણે એક વસ્તુ નક્કી કરીએ કે 60 ગ્રામ યુરિયા 60 ગ્રામ યુરિયા બરાબર તેમાં ઓક્સિજન કેટલા ગ્રામ રહેલો છે તો 16 ગ્રામ તો આપણી પાસે 36 ગ્રામ યુરિયા છે તો 36 ગ્રામ યુરિયા બરાબર કેટલા ગ્રામ ઓક્સિજન આપણી પાસે મળે તે મળી જશે માટે ઓક્સિજન નું દળ ઇઝ ઇક્વલ ટુ 36 ઇન્ટુ 16 ડિવાઈડ બાય 60 6 10 16 96 ડિવાઈડ બાય 10 ઇઝ ઇક્વલ ટુ 9.6 ગ્રામ
ઓક્સિજન દળ ધરાવે છે। આ રીતે સપોઝ કે મારે આપણે ઓક્સિજન નું દળ આ રીતે શોધી શકીએ। ઓક્સિજન નું દળ આપણે આ પદ મૂકીને શોધી શકીએ। સપોઝ કે મારે નાઇટ્રોજન નું દળ શોધવું છે તો હું આ જ લખીશ, 60 ગ્રામ યુરિયા બરાબર 28 ગ્રામ નાઇટ્રોજન છે, 28 ગ્રામ નાઇટ્રોજન છે તો 28 ગ્રામ નાઇટ્રોજન દળ ધરાવે છે, માટે 36 ગ્રામ યુરિયા બરાબર કેટલા ગ્રામ નાઇટ્રોજન દળ ધરાવે, તો નાઇટ્રોજન નું દળ બરાબર 36 * 28 ડિવાઇડ બાય 60, 6 × 36 6 × 10 600, 28 × 6 168 ડિવાઇડ બાય 10 ઇઝ ઇક્વલ ટુ 16.8 ગ્રામ નાઇટ્રોજન દળ ધરાવે છે। આ રીતે તમે હાઇડ્રોજન અને કાર્બનના દળ પણ ગણી શકો। આ રીતે આમ કોઈ પણ પદાર્થમાં રહેલ કે કોઈ પણ પદાર્થના ગમે તેટલા દળમાં રહેલ કોઈ પણ તત્વનું કેટલા ગ્રામ દળ છે તે આપણે આ મેથડથી નક્કી કરી શકીએ। ફ્રેન્ડ્સ, હવે આપણે એક નવો કોન્સેપ્ટ છે આપણો, સરેરાશ આણ્વીય દળ શોધવાના દાખલા। અત્યાર સુધી આપણે કોઈ પણ સંયોજન હતું તો તેનું 100% પરફેક્ટ આપણે આણ્વીય દળ શોધતા, પરંતુ ઘણીવાર જો આપણને કોઈ તત્વ આપેલું હોય તો એ તત્વ ઘણીવાર સમસ્થાની પણ ધરાવતું હોય છે, જેમ કે અહીંયા બોરોન તત્વ આપેલું છે તો બોરોન કે જેનું પરમાણ્વીય દળ 10 છે તે સમસ્થાની 81% દળ ધરાવે છે, જ્યારે બોરોન 11 જેનું પરમાણ્વીય દળ છે તે 19% દળ પૃથ્વીના પોપડામાં ધરાવે, તો બોરોનનું સરેરાશ પરમાણ્વીય દળ કેટલું થશે? તો આપણે શું કરીશું, સરેરાશ પરમાણ્વીય દળ માટે આ એક સૂત્ર છે, સરેરાશ પરમાણ્વીય દળ બરાબર એક સમસ્થાનિકના પરસેન્ટેજ ગુણ્યા પરમાણ્વીય દળ વત્તા y સમસ્થાનિકના પરસેન્ટેજ ગુણ્યા પરમાણ્વીય દળ, અને આપણે જાણીએ છીએ કે કુલ પરસેન્ટેજ 100 હોય છે, ડિવાઇડ બાય 100 કરીએ એટલે આપણે કોઈ પણ સમસ્થાનિકમાં રહેલ તત્વોનું પરમાણ્વીય દળ આપણે શોધી શકીએ। તો અહીંયા એક સમસ્થાનિક એટલે બોરોન, બોરોનના પરસેન્ટેજ એટલે કે જે 81% છે તેનું પરમાણ્વીય દળ શું છે, તો 81 × 100 સોરી 10 પ્લસ જે 11 પરમાણ્વીય દળ ધરાવતો બોરોન છે તે 19% ધરાવે છે, તો 19 × 11 ડિવાઇડ બાય 100 આમ 810 પ્લસ 19 × 11 209 ડિવાઇડ બાય 100 ઇઝ ઇક્વલ ટુ 10 800 200 1001019 ડિવાઇડ બાય 100 ઇઝ ઇક્વલ ટુ 10.19। આ એનું સરેરાશ પરમાણ્વીય દળ આવશે ગ્રામ પર મોલમાં કોનું, બોરોનનું। આમ બોરોનનું સરેરાશ પરમાણ્વીય દળ 10.19 ગ્રામ પર મોલ જોવા મળે છે। આ રીતે આપણે જુદા જુદા તત્વોના પરમાણ્વીય દળ સરેરાશ પરમાણ્વીય દળ નક્કી કરી શકીએ। ઉદાહરણ તરીકે તમને હોમવર્ક આપું છું કે આપણી પાસે કાર્બન 12 સમસ્થાનિક છે તેનું 98.3% દળ ધરાવે છે, નંબર 2 કાર્બન 13 કે જે 1.6% દળ ધરાવે છે, અને નંબર 3 કાર્બન 14 કે જે 0.1% દળ ધરાવે છે। તો સરેરાશ પરમાણ્વીય દળ શોધો। તો મિત્રો, આપણે આ રીતે એનો દાખલો ગણીએ તો આપણે જોઈએ છે કાર્બનનું સરેરાશ પરમાણ્વીય દળ બરાબર એક સમસ્થાનિકના પરસેન્ટેજ એટલે કે 98.3 × 12 પ્લસ 1.6 × 13 પ્લસ 0.1 × 14 ડિવાઇડ બાય પરસેન્ટેજ ટોટલ 100 થાય છે આપણા। આ રીતે આપણે જોઈએ તો 12 × 3 = 36, 3 × 12 = 96, 12 × 9 = 108, 9 × 9 = 117 પ્લસ 16 × 3 = 48, 4 × 13 = 78 એટલે 7,
तेरे को तेरे साथ 20 प्लस 1.4 डिवाइड बाय 100 6 ने 8 14 ने 4 18 1 ने 2 ने 9 11 1 ने 2 3 ने 7 10 1 डिवाइड बाय 100 इज इक्वल टू 12.018 ग्राम पर मोल आयरन सरेराश परमाणु दल થશે આ રીતે કાર્બન નું સરેરાશ પરમાણુ દળ આપણે આ દાખલાની મદદથી આટલું નક્કી કરી શક્યા આમ આપણે જાણીએ છીએ તેમ કે કાર્બન નું સરેરાશ પરમાણુ દળ આપણું કેટલું આવે છે 12.018 આવા આપણા સ્વાધ્યાયમાં જે દાખલા આપેલા છે તેમાં હું તમને હોમવર્ક માટે જે પ્રેક્ટિસ માટે આપું છું તે તમે નોંધ કરી લેશો તેમાં છે દાખલા નંબર સ્વાધ્યાય માં દાખલા નંબર 1.9 આ ઉપરાંત જોવા જઈએ તો 1.32 આ બે દાખલાઓ સરેરાશ પ્રમાણે દર શોધવાના દાખલાઓ છે આ ઉપરાંત આપણી પાસે એક એક્ઝામ્પલ પણ છે તે એક્ઝામ્પલ પણ તમે જાતે નક્કી કરી શકો અને જાતે ગણી શકશો અને તે એક્ઝામ્પલ જે આપણને આપેલું છે તે પેજ નંબર 14 પર કાર્બનનું જ આપેલું છે એટલે પેજ નંબર 14 પર કાર્બનનું ઉદાહરણ આ પણ તમે જાતે ફરીથી ગણી શકશો આ તમે એક તમને સરેરાશ પ્રવેગર માટે એક દાખલો આપેલો હતો હવે એક બીજો એક સાઈડ દાખલો આપું છું તે તમે નોંધી લેશો તો આપણી પાસે યુરેનિયમ 235 234 235 યુરેનિયમ 238 યુરેનિયમ આ રીતે યુરેનિયમના ત્રણ સમસ્થાનિક છે યુરેનિયમ 235 કે જે પરમાણુ ભઠ્ઠીમાં વપરાય છે તેનું પરસેન્ટેજ 0.7 છે યુરેનિયમ 234 કે જે આપણને 98.1% મળે છે અને યુરેનિયમ 238 કે જે આપણને 1.2% મળે છે તો સરેરાશ પરમાણુ દળ શોધો એટલે આપણે એક એક્સ્ટ્રા દાખલો થાય છે આમ આપણે 1 2 અને 3 અને 4 દાખલો આપણે હોમવર્કમાં કરીશું